ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને આચાર્યના પાવન પગલા થયા હતા. ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબની પધરામણી કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી દ્વારા મહારાજ સાહેબનું સામૈયું કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પગપાળા સામૈયા કરવા પહોંચ્યા. આચાર્યનું ભવ્ય સ્વાગત અને પૂજા કરવામાં આવી. આ તકે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકો દર્શનાર્થે ઉમટ્યા. આચાર્ય દ્વારા તમામને આશીર્વાદ આપ્યા, પ્રવચન પણ આપવામાં આવ્યું. આચાર્ય દ્વારા પ્રધાનમંત્રીને આશીર્વચન પાઠવવામાં આવ્યા. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આશીર્વાદ અપાયા. આ પ્રસંગે ઋષિકેશ પટેલ, મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય રીટાબેન, પૂર્વ મંત્રી ગણપત વસાવા હાજર રહ્યા. આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છો તે બદલ આપ સૌ લોકોને ખૂબ ખૂબ આભાર. પરમ પૂજ્ય ગુરુ ભગવાન, તો જે અમારા પરિવારજનોની ખાસ વિનંતીને સ્વીકારીને આજે અમારા ઘરે એમને પગલા કર્યા છે તે બદલ અમારા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. આપ સૌ લોકોનો હું અહીંયા સ્વાગત કરું છું અને આપનો આભાર માનું છું. આજે આપણા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે પૂજ્ય ગુરુ ભગવંત દ્વારા સમાજ અને તમામ સમાજ લોકોના સ્થાન માટે ભવિષ્યના યુવાનોને ખાસ કરીને વિવિધ આદતો અને સંસ્કારોમાં જે પ્રકારે પૂજ્ય ગુરુદેવ દ્વારા છેલ્લા વર્ષો વર્ષથી એક સંકલ્પ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણા સૌ માટે ખૂબ ગૌરવ. આપણા સૌ લોકોને એમના આશીર્વાદ તકે અનેક એવા સમાજ કાર્ય શાસન કાર્ય કરવાની પ્રેરણા પૂરી કરી તે બદલ બી ગુરુ ભગવાનશ્રીઓના ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું એમને સમાજ વતી એક ખાતરી આપું છું કે આપે આપેલા સંસ્કાર, આપે આપેલા વિચારો અમે હંમેશા જૈન ધર્મ માટે, શાસન માટે, શાસન પ્રેમી સૌ લોકો માટે, સનાતન ધર્મ માટે, તમામ સમાજના લોકો માટે આપે આપેલા વિચારો સંસ્કારો જોડે જીવનભર અમે સૌ લોકો એક ટીમ તરીકે કામ કરવાનો હંમેશા પ્રયત્ન કરીશું.